સમાચારની જે રીતે વધુ એક સમાચાર સામે આવ્યો છે, સીએમ આવતીકાલથી બેઠકો નહીં કરે. સત્તાવાર રીતે જાહેર થઈ રહ્યું છે કે જે રીતે સીએમ આવતીકાલથી બેઠક નહીં કરે, વિડીયો કોન્ફરન્સથી મીટિંગ સંબોધન કરવામાં આવશે. ખેડાવાલાના પ્રકરણ બાદ લેવાયો છે આ મહત્વનો નિર્ણય કે જેમાં મુખ્યમંત્રી આવતીકાલથી બેઠકો નહીં યોજે, ખાસ કરીને વિડીયો કોન્ફરન્સથી તમામ મીટિંગો સંબોધવામાં આવશે. ખેડાવાલાના પ્રકરણ બાદ સમગ્ર મોટું નિર્ણય લેવામાં આવ્યો છે. આ મોટા નિર્ણયમાં ખાસ સત્તાવાર રીતે જાહેરાત કરાઈ છે કે આવતીકાલથી બેઠકોનો દોર પૂર્ણ કરવામાં આવશે. જે કોઈ મીટિંગ થશે તે વિડીયો કોન્ફરન્સથી કરવામાં આવશે. તો આજ મુદ્દે અમારી સાથે જોડાયા છે અમારા એડિટર ઇન ચીફ દીપક રાજાણી. દીપક સર, જણાવો કે જે રીતે અત્યારે હાલમાં સમગ્ર મામલો સામે આવ્યો છે, ખેડાવાલા પ્રકરણ બાદ આ મહત્વનો નિર્ણય લેવાયો છે, શું કહેશો આપ? હમણાં જ જે સચિવાલયના સૂત્રોએ જણાવ્યું છે એ મુજબ જે આજનો જે ઘટનાક્રમ થયો છે વિશાલ, એને ધ્યાનમાં લઈને આવતીકાલથી મીટિંગનો દોર અટકશે અને સીએમ છે એ વિડીયો કોન્ફરન્સિંગથી જ તમામ મીટિંગોનું સંચાલન કરશે. આવતીકાલે જોગાનુજોગ બુધવાર છે, કેબિનેટની મીટિંગ છે. જો કે કેબિનેટની મીટિંગ અત્યાર સુધી વિડીયો કોન્ફરન્સિંગથી જ થઈ છે, પરંતુ જે પ્રમાણેની અલગ અલગ મીટિંગો સીએમ કરતા હોય છે એ આવતીકાલ આવતીકાલથી સીએમ તમામ લોકોને વિડીયો કોન્ફરન્સિંગથી જ સંબોધન કરશે એવા સમાચારો મળ્યા છે. કારણ કે સાંજથી જે ખેડાવાલાના ખબરથી ખળભળાટ મચ્યો છે, ત્યારબાદ ગાંધીનગરમાં પણ સતત મીટિંગોનો દોર ચાલ્યો. મુખ્ય સચિવ અનિલ મુકિમ, આરોગ્ય સચિવ જયંતિ રવિ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ સિવેરે સહિતના અધિકારીઓ મીટિંગમાં જોડાયા હતા. અને એવું માનવામાં આવે છે કે લગભગ લોકોએ એવી સલાહ આપી છે કે મુખ્યમંત્રીએ જે અવરનવર બધાને પ્રતિનિધિમંડળને અને મીટિંગો કરતા હોય છે એ ન કરવું જોઈએ, જેને ધ્યાનમાં લઈને આવતીકાલથી સીએમ વિજયભાઈ રૂપાણી પ્રજા માટેના તમામ કામો કરશે, પરંતુ તેઓ મીટિંગોનું સંચાલન છે એ વિડીયો કોન્ફરન્સિંગથી કરશે. વિશાલ જી, દીપકજી, જે રીતે અત્યારે હાલમાં વિડીયો કોન્ફરન્સથી મીટિંગ સંબોધવામાં આવશે, પરંતુ અત્યારે હાલનો જે તબક્કો છે તેને લઈને જે મીટિંગ થઈ હતી, આવતીકાલે તબીબી સલાહ લેવાના છે, તબીબો દ્વારા ખાસ નિર્ણય લેવામાં આવશે, કદાચ તેમને આગળની કોઈ મેડિકલ ટ્રીટમેન્ટની કાર્યવાહી કરવાની વાત કરવામાં આવે તો આગળ કેવી રીતે કાર્યવાહી થશે? અત્યાર સુધી જે વાત છે ને વિશાલ, એ મુજબ 15-20 ફૂટનું અંતર હતું. જે ખબર છે એને ખબરે 100% આખા ગુજરાતમાં હડકંપ મચાવ્યું છે. કારણ કે ખેડાવાલા પોતે જાણતા હતા કે તેઓ પોતે બીમાર છે, છતાં પણ આ મીટિંગમાં ગયા. તેમણે મીટિંગમાં જવા માટે ના પાડવાની જરૂર હતી. જો તેમણે ના પાડી હોત તો સીએમ તેમની સાથે મસલત ટેલિફોનથી અથવા તો અન્ય કોઈ માધ્યમથી કરી શક્યા હોત, પરંતુ ખેડાવાલાએ આ વાત જાણી જોઈને અથવા તો અજાણતા છુપાવી છે, જેના હિસાબે જ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આવતીકાલે મેડિકલ સલાહ લીધા પછી જ ખ્યાલ આવશે કે સીએમનો રવૈયો શું હશે. પરંતુ અત્યારે સચિવાલય સૂત્રોથી સમાચાર મળ્યા છે એ મુજબ સીએમ જે નિયમિત રીતે અલગ અલગ લોકો સાથે મીટિંગો કરતા હતા, સીએમ ખાસ કરીને ગુજરાતમાં કોરોનાની જે પરિસ્થિતિ છે તેનાથી ખૂબ ચિંતિત છે, જેના ભાગરૂપે જ તેઓ અનેક અધિકારીઓની સૂચનાને અવગણીને તેઓ દરેક લોકો સાથે મીટિંગ કરતા હતા. ઘણી મીટિંગોમાં આપણે પણ જોયું છે કે તેઓ માસ્કને દૂર રાખતા હતા. પરંતુ હવે જે પ્રકારની પરિસ્થિતિ સર્જાની છે, ખેડાવાલાના પ્રકરણ પછી આવતીકાલથી તેઓ મીટિંગથી દૂર રહેશે અને વિડીયો કોન્ફરન્સિંગથી તમામ સંચાલન કરશે. વિશાળ જી, આભાર દીપકજી. જે રીતે હાલમાં સમગ્ર